હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્યુએક સ્ટડી ઇન ગુજરાતી. ક્યુએક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું 15 મે 2020 કરંટ અફેર્સ. પરંતુ 15 મે કરંટ અફેર્સ જોતા પહેલાં આપણી જે ડેઇલી વસ્તુ છે કે જે KBCનું રજિસ્ટ્રેશનનો ક્વેશ્ચન છે, તો એ ક્વેશ્ચનને આપણે સૌથી પહેલાં જોઈ લઈએ. ક્વેશ્ચન છે, પુલેલા ગોપીચંદ અને તેના બે વિદ્યાર્થીઓને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળેલો છે, તો એ કઈ રમતમાં મળ્યો છે? ઇંગ્લિશમાં વાત કરીએ તો ઇન વોટ સ્પોર્ટ હેવ પુલેલા ગોપીચંદ એન્ડ ટુ ઓફ હિઝ સ્ટુડન્ટ વોન ધ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ? તો મિત્રો, એ મળેલો છે બેડમિન્ટનમાં. તો આપણો આન્સર આજનો થશે KBC સ્પેસ સી સ્પેસ તમારી ઉંમર સ્પેસ તમારું જેન્ડર, મેલ ફિમેલ અધર્સ જે આવતું હોય તે, એને તમારે સેન્ડ કરવાનો છે 5090 એટલે કે 5090939 પર આજે રાત્રે 9 વાગ્યા પહેલાં. ઓકે મિત્રો, ફરીથી યાદ કરી દઉં છું કે KBC સ્પી સ્પેસ સી સ્પેસ તમારી ઉંમર સ્પેસ તમારું જેન્ડર, ઓકે, અને 5090 પર સેન્ડ કરવાનો છે. ઓકે, હવે આપણે શરૂ કરીશું આપણી જે ગઈકાલની જે દરેક વિડીયોની શરૂઆતમાં આપણે ક્વિઝ મૂકતા હોઈએ છીએ, તો એ ક્વિઝના જે આન્સરો છે એ આન્સરોને આપણે સૌથી પહેલાં જોઈ લઈએ. 14/5/2020 ક્વિઝના જે આન્સરો છે એમાં સૌથી પહેલાંમાં ગોવા રહેશે, બીજામાં નાગાલેન્ડ, ત્રીજામાં સંદીપ પ્રધાન, ચોથામાં લોઝાન, પાંચમાં અર્જુન મુંડા. ઓકે, હવે શરૂ કરીએ છીએ આજની જે ક્વિઝ છે. આપણા 5 ક્વેશ્ચન છે એ જોઈ લઈએ. ભરત હાપુજા અને નીલા તરીકે પણ જે ઓળખાય છે એ નદી કયા રાજ્યમાં વહે છે? મુકુરથી રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ ICNનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? વાસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? અટલ પેન્શન યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવેલી છે? તો મિત્રો, આ 5 ક્વેશ્ચન જે છે એ મોસ્ટ ઓફ ક્વેશ્ચન બને ત્યાં સુધી બધા જ ક્વેશ્ચનો આપણે આપણી ક્વિઝની અંદર કવર કરેલા છે. તો ક્વિઝ વ્યવસ્થિત જોશો તો તમને બધા જ ક્વેશ્ચનના આન્સર તમને એમાં મળી જશે. એ આન્સરો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાના થશે. અને આ ક્વિઝની જે PDF ફાઇલ છે એ PDF ફાઇલ તમને ક્વિઝના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલા ટેલિગ્રામની જે લિંક આપવામાં આવેલી છે એ ચેનલમાં તમને આની PDF ફાઇલ પણ મળી જશે. ઓકે, હવે શરૂ કરીએ છીએ આજની ક્વિઝ. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે, સલામતી સ્ટોર પહેલને પાવર ટુ સેફબોઝ અને સિકીફાઈ નામના સ્ટાર્ટઅપ સાથે ભાગીદારી કરનાર વિભાગનું નામ જણાવો. તો મિત્ર, એ વિભાગનું નામ છે ગ્રાહક બાબતોનો વિભાગ. હવે જો ગ્રાહક બાબતોનો વિભાગ જે છે FSSAI ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી વિશે જો વાત કરીએ છીએ, તો એના ચેરપર્સન છે રીટા ટેઓટિયા, CEO છે GSG આયંગર અને હેડક્વાર્ટર એનું છે નવી દિલ્હીમાં. દેશના પ્રથમ એવા રાજ્યનું નામ આપો કે જેણે પહેલી માહિતી અહેવાલ એટલે કે FIR આપકે દ્વાર યોજના એટલે કે તમારા દરવાજા પર FIR શરૂ કરી છે. તો મિત્રો, ઘેર આવીને જ FIR લખી જવાની એ બાબત જે શરૂઆત કરનાર રાજ્યનું નામ છે મિત્રો, મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ વિશે વાત કરીએ છીએ તો એના CM છે શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ છે લાલજી ટંડન. એના કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન, પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન, સતપુરા રાષ્ટ્રીય ઉદ્યાન, માધવ રાષ્ટ્રીય ઉદ્યાન, રાજ્ય સંજય રાષ્ટ્રીય ઉદ્યાન, પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન અને વનવિહાર રાષ્ટ્રીય ઉદ્યાન, જે મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે મધ્યપ્રદેશના એ અહીં આપવામાં આવેલા છે. લોહીના ઓક્સિજનના સ્તરો અને ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારીઓ દર્શાવે છે તેવા દર્દીઓને હાર્ટ રેટ ILIની દેખરેખ રાખવા પ્રાણવાયુ નામની પહેલ શરૂ કરનાર શહેરનું નામ આપો. તો મિત્રો, એ શહેર છે બેંગ્લોર જે છે કર્ણાટકની રાજધાની છે. એના રાજ્યપાલ આપણા વજુભાઈ વાળા છે અને એના મુખ્યમંત્રી કોણ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનું છે. ફાર્માસ્યુટિકલ કંપની એવી શોધો કે જે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એન્ટી સાર્સ કોવ 2 માનવ IgG એલિસા પરીક્ષણ કીટ બનાવી છે. તો મિત્રો, એ કંપનીનું નામ છે કેડિલા હેલ્થ કેર, જે આપણા ગુજરાતની કંપની છે. કેડિલા હેલ્થ કેર વિશે વાત કરીએ છીએ તો એના CEO છે પંકજ પટેલ, જેનું મુખ્ય મથક અમદાવાદ ગુજરાત છે. સ્થાપક રમણભાઈ પટેલ છે,
સહાયક કંપનીઓ જે છે એની ઝાયડસ વેલનેસ, જર્મન રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડ અને બીજી બધી નાની નાની કંપનીઓ પણ છે. હવે જો સાથે ગુજરાતની પણ વાત કરી લઈએ તો ગુજરાતની રાજધાની ગાંધીનગર છે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે, એના મુખ્યમંત્રી આપણા વિજયભાઈ રૂપાણી છે. રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરીએ છીએ તો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, બ્લેકબક રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર ફોરેસ્ટ રાષ્ટ્રીય ઉદ્યાન અને મરીન રાષ્ટ્રીય ઉદ્યાન જે ગુજરાતની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સ અને નર્સિંગ નાવ સાથે ભાગીદારીમાં વિશ્વ સંગઠનનું નામ જણાવો જેમણે પ્રથમ સ્ટેટ ઓફ ધ વર્લ્ડની નર્સિંગ 2020 અહેવાલ બહાર પાડ્યો છે. તો મિત્રો, એ સંગઠનનું નામ છે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ICN એટલે કે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સની વાત કરીએ છીએ, એનું મુખ્યમથક જીનીવા સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલું છે, જેના પ્રમુખ છે એનેટ કેનેડી. ઓકે, હવે જે નર્સિંગની વાત કરીએ છીએ તો 2013 થી 2018ની વચ્ચે નર્સિંગની જે ટોટલ સંખ્યાઓ છે એમાં 4.7 મિલિયનનો વધારો થયો છે. વિચાર કરી લો, 4.7 મિલિયન એટલે કે 47 લાખ જેટલી નર્સનો વધારો થયેલો છે. વિશ્વની 80%થી વધુ નર્સ એવા દેશોમાં કામ કરે છે કે જેઓ વિશ્વની અડધી વસ્તી ધરાવે છે. દર 8 નર્સોમાંથી એક દેશમાં જન્મ લે છે અથવા તાલીમ પામ્યા સિવાય બીજા કોઈ દેશમાં અભ્યાસ પણ કરે છે. વિશ્વની 6 માંથી 1 નર્સ આગામી 10 વર્ષમાં નિવૃત્ત થવાની સંભાવના છે. યુરોપ, પૂર્વ ભૂમધ્ય, અમેરિકન પ્રદેશોમાં ઉચ્ચ આવક ધરાવતા દેશોની સંખ્યા વિશિષ્ટ રીતે સ્થળાંતર નર્સો પર આધારિત છે. બધી જ નર્સોમાંથી લગભગ 90% મહિલાઓ છે. આ સૌથી મહત્વની વાત સાંભળવાની વસ્તુ છે, 90% મહિલાઓ છે, તેમ છતાં આરોગ્યની આગેવાનીમાં થોડીક જ નર્સો જોવા મળે છે જે પુરુષો દ્વારા રાખવામાં આવે છે. ઓકે, સંયુક્ત રાષ્ટ્ર અને તેની ભાગીદાર એજન્સીઓ દ્વારા સંવેદનશીલ દેશોમાં જરૂરિયાતો માટે ઊભા કરેલા ભંડોળનું મૂલ્ય કેટલું છે? તો મિત્રો, એનું મૂલ્ય છે $6.7 બિલિયન. યુનાઇટેડ નેશન્સ UN વિશે જો વાત કરીએ છીએ તો એનું મુખ્યમથક છે ન્યુયોર્ક સિટી, US માં આવેલું છે, સેક્રેટરી જનરલ છે એન્ટોનિયો ગુટેરસ. અટલ પેન્શન યોજના હેઠળ ઉમેદવારી નોંધણી માટે પુરુષથી સ્ત્રી પ્રમાણ શું છે? જે તાજેતરમાં તેના 5 વર્ષ અટલ પેન્શન યોજનાએ પૂરા કર્યા છે. તો સ્ત્રી પુરુષનું જે સરેરાશ જે જોવા જઈએ છીએ, એમની જે કમ્પેરિઝન જોવા જઈએ છીએ તો 57:43 એનું પ્રમાણ છે. હવે વાત કરીએ છીએ અટલ પેન્શન યોજના વિશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 9 મે 2015ના રોજ આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. તેનો ઉદ્દેશ હતો ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારોને વૃદ્ધાવસ્થાની આવક સલામતી પહોંચાડવાનો છે અને 60 વર્ષથી વય પછી સરકારના લઘુત્તમ પેન્શન એની એક બાંયધરી પૂરી પાડે છે. કોઈપણ ભારતીય નાગરિક દ્વારા 18 થી 40 વર્ષની વય જૂથમાં બેંક ખાતું ધરાવતા હોઈ શકે તે 60 વર્ષની ઉંમરે 1,000 થી 5,000 રૂપિયા સુધીનો લઘુત્તમ બાંયધરીકૃત પેન્શન પ્રદાન કરી શકે છે. આ યોજના પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી વિશે વાત કરીએ છીએ તો રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ અને પેન્શન યોજનાઓ કે જેના પર અધિનિયમ લાગુ પડે છે તેની નિયમિત વૃદ્ધિ, નિયમન, પ્રોત્સાહન અને સુનિશ્ચિત કરવા માટે સંસદના કાયદા દ્વારા સ્થાપિત કરાયેલી વૈધાનિક ઓથોરિટી છે. 30 એપ્રિલ 2020 સુધીમાં આ જે ડેટાઓ નાના નાના આપવામાં આવેલા છે એ આપ એક વખત વાંચી લેશો શાંતિથી તો તમને વધારે ખ્યાલ આવશે, જેના અધ્યક્ષ સુપ્રેટીમ બંદોપાધ્યાય છે. તે વ્યક્તિનું નામ આપો કે જે મેલબોર્ન ક્રિકેટ ક્લબના અધ્યક્ષ તરીકે બીજી મુદ્દત માટે પણ સેવા આપવા તૈયાર થયેલા છે. તો મિત્રો, એ વ્યક્તિનું નામ છે કુમાર સંગાકારા, જે શ્રીલંકાના ભૂતપૂર્વ કપ્તાન રહી ચૂકેલા છે અને બહુ જ સફળ વિકેટ કીપરો પૈકીના એક વિકેટ કીપર છે. MCC એટલે કે મેલબોર્ન ક્રિકેટ ક્લબ વિશે વાત કરીએ છીએ તો અત્યારે પ્રેસિડેન્ટ છે KC સંગાકારા, એટલે કે કુમાર સંગાકારા. ક્લબના અધ્યક્ષ છે GMN કાર્બેટ. સ્થાપના 1787માં થયેલી છે, જેનું મુખ્ય મથક લંડન UK માં છે. એશિયા ઓશિયાના ઝોન માટે ફેડ કપ હાર્ટ એવોર્ડ 2020 જીતનાર પ્રથમ ભારતીય ટેનિસ ખેલાડીનું નામ જણાવો. તો મિત્રો, એ પ્રથમ ભારતીય ટેનિસ ખેલાડીનું નામ છે સાનિયા મિર્ઝા.
11 મે 2020 રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન હર્ષવર્ધન દ્વારા શરૂ કરાયેલ ડિજિટલ પરિષદનું નામ જણાવો તો મિત્રો એ ડિજિટલ પરિષદનું નામ છે રીસ્ટાર્ટ, ફરીથી સ્ટાર્ટ કરો. યુનિયન ડેવલપમેન્ટ ઓફ ઇસ્ટર્ન રિજિયન ડોનરના MOS એટલે કે મિનિસ્ટર ઓફ સ્ટેટ રાજ્યકક્ષાના પ્રધાન છે જીતેન્દ્રસિંહ દ્વારા સંબોધિત ભારત બાંગ્લાદેશ વર્ચ્યુઅલ કોન્ફરન્સ કઈ સંસ્થા દ્વારા યોજવામાં આવી છે તો મિત્રો એ સંસ્થાનું નામ છે એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ભારતના ઉદ્યોગ. વાત કરીએ છીએ એસોચામ એટલે કે એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી વિશેની જો વાત કરીએ છીએ તો એની કોર્પોરેટ ઓફિસ છે નવી દિલ્હી ભારતમાં આવેલી છે, જેના પ્રમુખ છે નિરંજન હીરાનંદની. જીતેન્દ્રસિંહ જે આપણા રાજ્યકક્ષાના મિનિસ્ટર છે એમનો મત વિસ્તાર છે ઉધમપુર, જમ્મુ એન્ડ કાશ્મીર. સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં 4G ઇન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે ઉચ્ચ શક્તિવાળી સમિતિ બનાવવાનો આદેશ કર્યો છે. કમિટીના અધ્યક્ષ કયા મંત્રાલયના સચિવ રહેશે તો મિત્રો એ ગૃહ મંત્રાલયના સચિવ છે, એ કમિટીના અધ્યક્ષ રહેશે. જમ્મુ કાશ્મીર વિશે વાત કરીએ છીએ તો એની રાજધાની છે શ્રીનગર, ઉનાળામાં જમ્મુ, શિયાળામાં લેફ્ટનન્ટ ગવર્નર અત્યારે છે ગિરીશચંદ્ર મુર્મુ. ભૂતપૂર્વ RBI ગવર્નરનું નામ જણાવવો જેમણે તમિલનાડુ સરકારની 24 સભ્યોની ઉચ્ચ સ્તરની સમિતિનું નેતૃત્વ કરેલું છે જેથી રાજ્યની અર્થવ્યવસ્થા પર COVID-19ની તાત્કાલિક અને મધ્યમ ગાળાની અસરનું મૂલ્યાંકન કરવામાં આવશે. એમનું નામ છે સી રંગરાજન. તમિલનાડુના CM છે એડપ્પડી કે પલાનીસ્વામી. રાજ્યપાલ છે બમવારીલાલ પુરોહિત છે. રાષ્ટ્રીય ઉદ્યાન ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, મુકુરથી રાષ્ટ્રીય ઉદ્યાન, મુદુમલાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને મન્નર મરીન રાષ્ટ્રીય ઉદ્યાન. ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા નોંધાયેલ નોંધણી પ્રણાલી બુલેટિન અનુસાર નમૂના રજિસ્ટ્રેશન સિસ્ટમ અનુસાર સૌથી વધુ શિશુ મૃત્યુ દર ભારતમાં કયા રાજ્યમાં આવેલું છે તો સૌથી વધુ શિશુ મૃત્યુ દર છે ભારતના મધ્યપ્રદેશમાં. અને જો ઓલ ઓવર આપણા રાષ્ટ્રીય જે સરેરાશ શિશુ મૃત્યુ દરની જો વાત કરતા હોઈએ, IMRની વાત કરતા હોઈએ તો એ 32 છે. હવે વાત કરીએ છીએ શિશુ મૃત્યુ દર એ શું છે અને બાળ મૃત્યુ દર એ શું છે તો મિત્રો એક વર્ષથી નાના જે બાળકનું મૃત્યુ થાય છે એ શિશુ મૃત્યુ દર છે અને જેનો જન્મ જ મૃત થાય છે તો એ જન્મ મૃત્યુ દર થાય છે. જ્યારે બાળ મૃત્યુ દર એટલે કે એક વર્ષથી લઈ અને 5 વર્ષ સુધીના જે બાળકો રહ્યા ત્યાં સુધીનો જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો એ વ્યક્તિને બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. અને જે આ આંકડો લેવામાં આવે છે કે જે ભારતનો જે અત્યારે રાષ્ટ્રીય સરેરાશ મૃત્યુ દર 32 છે તો એ 32 કઈ રીતે માપવામાં આવે છે તો મિત્રો એ દર 1000 બાળકોના જન્મના એક વર્ષ સુધીના 32 બાળકો એવા છે કે એક વર્ષની અંદર એ બાળકોનું મૃત્યુ થાય છે. ઓકે, હવે વાત કરીએ છીએ આપણે અહીં ટોટલ ઓલ ઓવર વર્લ્ડની વાત કરવા જઈએ શિશુ મૃત્યુ દરમાં તો 1000 જીવંત જન્મ હોય જે 1000 મૃત જન્મની તો આખી વસ્તુ જ અલગ છે, મૃત જન્મ અલગ રીતે કેલ્ક્યુલેટ થતા હોય છે. તો 1000 જે જીવંત જન્મ હોય એમાં જોઈએ છીએ આપણે કે સૌથી વધુ મૃત્યુ દર છે અફઘાનિસ્તાનનો કે જે 121.63 મૃત્યુ થાય છે દર 1000. નાઇજીરમાં 109.98 થાય છે અને સૌથી ઓછી વાત કરીએ છીએ તો મોનેકો અને જાપાનમાં થાય છે. મોનેકોની અંદર 1.80 થાય છે અને જાપાનમાં 2.21 થાય છે, જ્યારે ઇન્ડિયામાં 32 થાય છે. ઓકે, હવે વાત કરીએ છીએ રાષ્ટ્રીય સરેરાશની. ભારતના બાળ મૃત્યુ દર 2009 થી 2018ની વાત કરવા જઈએ તો તે 50 હતો, 50થી અત્યારે 32માં પહોંચ્યો છે. 2017માં એ 33 હતો, 1000 બાળકે 33 થતા હતા. 1971ની જો વાત કરીએ ભારતમાં તો 129 બાળકો એવા થતા હતા કે જે એક વર્ષથી ઓછા સમયમાં એ મૃત્યુ પામતા હતા. હાલ એ 32નો આંકડો આપણે અચીવ કર્યો છે તો મતલબ આપણે અત્યારે ચોથા ભાગમાં પહોંચી ગયા છીએ. શહેરી અને ગ્રામીણ વિસ્તારની જો કમ્પેરિઝન કરવા જઈએ 2009 થી 2018માં તો મિત્રો ગ્રામીણ વિસ્તારમાં 55 થી 36નો આંકડો આવ્યો છે, તો મતલબ ગ્રામીણ વિસ્તારમાં પણ ખાસો એવો સુધારો થયો છે.
परंतु शहरी विभाग में 34-23 आयो है, तो शहरी विभाग में पण सारो एवो सुधारो थयो छे, परंतु ग्रामीण विस्तारनो सुधारो शहरी विस्तार करता पर्संटेजना हिसाबे सारो छे। जो हवे अहीं जो टकावारीनी वात करीए छीए तो ग्रामीण विस्तारमां अंदाजित 35% जेटलो सुधारो जोवा मळ्यो छे, ज्यारे शहरी विस्तारमां 32% जेटलो सुधारो जोवा मळेलो छे। हवे जो वात करीए छीए राज्यो अने केन्द्र शासित प्रदेशोनी बाबतमां, जे महत्तम IMR छे એટલે કે શિશુ મૃત્યુ દર છે, તો મધ્યપ્રદેશનું 48 છે, સૌથી ઓછામાં ઓછું નાગાલેન્ડમાં ખાલી 4 જ મૃત્યુ દર છે। ગુજરાતની વાત કરીએ છીએ તો ગુજરાતમાં 30 મૃત્યુદર છે, શિશુ મૃત્યુદરની વાત કરીએ છીએ, IMRની જે વાત કરીએ છીએ તો ગુજરાતમાં 30 છે। IMRમાં સૌથી વધુ ઘટાડા સાથેનું રાજ્ય કોઈ હોય તો મિઝોરમ છે, જેને 15માંથી સીધું 5 આવી ગયું છે, એટલે કે 70% અંદાજિત 66% જેટલો ઘટાડો થઈ શકે છે એવું ગણી શકાય છે। મોટા રાજ્યોમાં શ્રેષ્ઠ રજૂઆત કરનાર કેરળ જે છે એ કે 7માં એનો મૃત્યુદર 7 છે। મોટા રાજ્યોની જો વાત કરીએ છીએ, નાના રાજ્યોની તો વાત નથી, નાગાલેન્ડનો જ પહેલો નંબર આવે છે। નાના રાજ્યોમાં શ્રેષ્ઠ રજૂઆત કરનાર છે નાગાલેન્ડ, જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં શ્રેષ્ઠ પરફોર્મર આપનાર છે આંદામાન અને નિકોબાર ટાપુ છે, કે જેમાં 9 જ બાળકોના મૃત્યુ થાય છે, જે શિશુ મૃત્યુદરમાં આવે છે। મહત્તમ શહેરી અને ગ્રામીણ તફાવતની વાત કરીએ છીએ તો મધ્યપ્રદેશના ગ્રામીણની વાત કરીએ છીએ તો એ 51 જેટલા મૃત્યુદર છે, જ્યારે શહેરમાં 32 જેટલા મૃત્યુદર છે, તો મધ્યપ્રદેશે હજી ગ્રામીણ પાછળ વધારે મહેનત કરવાની જરૂર હોય એવું લાગે છે। ઓકે, રજિસ્ટ્રાર જનરલ અને સેન્સન્સ કમિશનર ભારતના જે છે એની કચેરી વિશે વાત કરીએ છીએ તો એ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે, જેના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સન્સ કમિશનર છે ડોક્ટર વિવેક જોશી। ઓકે, તે કંપનીનું નામ શું છે જેણે ભારતના પ્રથમ સ્વદેશી ગરમ હવા સિમ સીલ મશીનને વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો PPE કિટ તૈયાર કરવા માટે વપરાયેલ છે? તો મતલબ એ કંપનીનું નામ છે મિત્રો મેક પાવર CNC। CSIR નેશનલ એરોસ્પેસ લેબોરેટરી દ્વારા વિકસિત નોન આક્રમક દ્વિસ્તરના પોઝિટિવ એરવે પ્રેશર વેન્ટિલેટરનું નામ શું છે? તો મિત્રો એ વેન્ટિલેટરનું નામ છે સ્વસ્થ વાયુ। ઓડિશાની સેન્ટ્રલ યુનિવર્સિટી હેલ્પલાઇનનું નામ શું છે, જે વિદ્યાર્થી સમુદાયની તકલીફ દૂર કરવા માટે HRD મંત્રી રમેશ પોખરિયાલ, કે જેમને નિશાંકના નામથી ઓળખવામાં આવે છે, એમના દ્વારા શરૂ કરવામાં આવેલી હતી? તો એ મિત્રો એ સમુદાયમાંથી કરવામાં આવેલી હતી, જે હેલ્પલાઇનનું નામ હતું ભરોસા। ઓકે, ઓડિશાની વાત કરીએ છીએ તો એના રાજધાની છે ભુવનેશ્વર, એના મુખ્યમંત્રી છે નવીન પટનાયક, રાજ્યપાલ છે ગણેશી લાલ। અવકાશ આધારિત ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કોમ્બિનેશન ટેકનોલોજીનું પરીક્ષણ કરવા માટે ઝિંગુન 2, 1 અને 2 એવા નામના 2 ઉપગ્રહો લોન્ચ કરનાર દેશનું નામ શું છે? તો મિત્રો એ દેશ છે ચીન। 2021 ફેબ્રુઆરીમાં ફિફા અંડર 17 મહિલા વર્લ્ડ કપની યજમાની કરનાર દેશનું નામ શું છે? તો મતલબ એ દેશ છે આપણો જ દેશ ભારત જે છે એ અંડર 17 ફિફા અંડર 17 મહિલા વર્લ્ડ કપની યજમાની કરશે। ફિફા વિશે વાત કરીએ છીએ તો એનું મુખ્ય મથક છે ઝુરિક સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલું છે, જેનું સૂત્ર છે ફોર ધ ગેમ ફોર ધ વર્લ્ડ, રમત માટે વિશ્વ માટે। પ્રમુખ છે ગિની ઇન્ફન્ટિટો। પેરા એથ્લેટ દીપા મલિક પેરાઓલિમ્પિક રમતોમાં મેડલ જીતનાર પ્રથમ મહિલા છે, એટલું યાદ રાખજો, પેરાઓલિમ્પિક રમતોમાં મેડલ જીતનાર કોઈ પ્રથમ મહિલા હોય તેનું નામ છે દીપા મલિક, જેમણે તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરી લીધી છે। તો મિત્રો એ કઈ રમત સાથે સંકળાયેલા હતા આપણે એ જાણવું જરૂરી છે, કારણ કે દીપા મલિક જે છે ભારતના પ્રથમ મેડલ છે પેરાઓલિમ્પિકની પ્લેયરની વાત કરીએ છીએ તો પ્રથમ રાજીવ ગાંધી એવોર્ડ મેળવનાર પણ છે, ખેલ રત્ન મેળવનાર પણ છે। ઓકે, તો એ તાહાઈ શોર્ટપુટના ખેલાડી હતા। હવે જો વાત કરીએ છીએ દીપા મલિક વિશે તો પહેલી મહિલા પેરા રમતવીર જે છે કે જેમણે રાજીવ ગાંધી ખેલ રત્ન પ્રાપ્ત કર્યો છે 29 ઓગસ્ટ 2019ના દિવસે। 29 ઓગસ્ટ મતલબ આપણો ખેલ દિવસ છે, ભારતનો ધ્યાનચંદજી જે હોકીના જાદુગર કહેવાતા હતા એમના જન્મદિવસના દિવસે આપણે ખેલ દિવસ તરીકે ઉજવીએ છીએ। એમને અર્જુન એવોર્ડ પણ 2012માં મળેલો છે, પદ્મશ્રી 2017માં મળેલો છે,
ઠીક છે, 58 રાષ્ટ્રીય અને 23 આંતરરાષ્ટ્રીય એમને મેડલો મેળવ્યા છે. 15 વર્ષ સુધી એમણે પેરાઓલિમ્પિકના પ્લેયર તરીકે રહ્યા છે. 1968માં રમતોત્સવમાં દેશના પ્રવેશ પછી તે પેરાઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા રમતવીર પણ છે. યાદ રાખજો મિત્રો, પેરાઓલિમ્પિક કમિટી વિશેની વાત કરીએ છીએ તો એ નવી દિલ્હી ભારતની અંદર એમનું મુખ્ય મથક છે અને પેરાઓલિમ્પિકનું સૂત્ર છે સ્પિરિટ ઇન મોશન. ફ્રાન્સ સ્થિત રેમિડી ગ્રેગોરિયો, જેમને 4 વર્ષ માટે રમતમાં ભાગ લેવા માટે પ્રતિબંધ મુકાયો હતો, તો એ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો મિત્રો, એ સાયકલિંગ સાથે સંકળાયેલ છે. આંતરરાષ્ટ્રીય સાયકલિંગ યુનિયન વિશે જો વાત કરીએ છીએ તો એનું મુખ્ય મથક છે આઈગલ, સ્વિટ્ઝરલેન્ડ. એના પ્રમુખ છે ડેવિડ લેપ્ટ્રિયન્ટ. જેરી સ્ટીલર, જેનું તાજેતરમાં નિધન થયું છે, તે એક પ્રખ્યાત કોણ હતા? તો મિત્રો, એ જેરી સ્ટીલર જે છે એનું તાજેતરમાં જેનું નિધન થયું છે એક પ્રખ્યાત એક્ટર હતા. નર્સિસ અ વોઇસ ટુ લીડ, નર્સિસ ધ વર્લ્ડ ટુ હેલ્થ થીમ સાથે આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે 2020માં ક્યારે ઉજવાઈ ગયો? તો મિત્રો, એ ઉજવાઈ ગયો 12 મેના દિવસે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સ વિશે જો વાત કરીએ છીએ તો એનું મુખ્ય મથક છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે, જેના પ્રમુખ છે એનેટ કેનેડી છે. મુખ્ય કાર્યકારી એટલે કે સીઈઓ હોવર્ડ કેટન. ઓકે મિત્રો, આશા રાખું છું કે તમને આમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. જો જાણવા મળ્યું હોય તો એને લાઇક કરી લો, તમારા મિત્રો સાથે એને શેર કરી લો, અને હજી સુધી જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. અને જે તમને ચેનલનો ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામની ચેનલની લિંક આપવામાં આવેલી છે, એ લિંક પર જઈ અને એ ચેનલમાંથી આ વિડીયોની પીપીટી મેળવી લો, જેથી કરીને તમારે ફર્ધર સ્ટડીમાં પણ કામ લાગી શકે. થેન્ક યુ, આભાર.